ટ્રાફિક જામની સમસ્યા અંકલેશ્વરને વર્ષોથી કનડી રહી છે ત્યારે તહેવારોની મોસમમાં આ સમસ્યા પકડી રહી છે. અંકલેશ્વરના મુખ્ય માર્ગ એવા ચૌટા બજાર નજીક વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને થોડીવારમાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ જતો હોય છે. પણ આજે એક વાહન ચાલકની બેદરકારીના કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અંકલેશ્વરના ચૌટા બજાર નજીક એક ઇકો કાર નંબર GJ16BN3644ના ગાડી ચાલકે પોતાની ગાડી પાર્ક કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા. ગાડીને પાર્ક તો કરી હતી પણ રોડની સાઈડમાં નહીં, પરંતુ પોતાનું પ્રાઇવેટ પાર્કિંગ સમજીને રોડની વચ્ચોવચ્ચ અડધો રોડ બ્લોક કરીને કરેલ પાર્કિંગના કારણે ટ્રાફિક જામ સર્જ્યા હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બની હતી તેના થોડાક જ અંતરમાં પોલીસ ચોકી આવેલ છે અને ટ્રાફિક જવાનો હંમેશા ટ્રાફિક ન થાય તે માટે તત્પર હોય છે. જો કે આ ગાડી પાર્કની ઘટના બનતા શું ટ્રાફિક જવાનોએ ગાડી માલિકને પાર્ક કરતા અટકાવ્યો નહીં હોય કે પછી ટ્રાફિક જવાન તે સમયે ગેરહાજર હતા તેવા અનેક પ્રશ્નો હાલ તો લોકોમાં ચર્ચામાં વિષય બન્યા છે. ત્યારે ગાડી ચાલકે જ્યારે ગાડી પાર્ક કરી તો શું તેને ખબર ન હતી કે આ પાર્કિંગથી ટ્રાફિક જામ થશે કે પછી સબ ચાલતા હૈની જેમ પાર્કિંગ કરી એ પોતાની મનમાની ચલાવી હોય તેવું લોકોમાં હાલ તો ચર્ચાઈ રહ્યું છે. ટ્રાફિક જામના કારણે એક સમયે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. હાલ ટ્રાફિક જવાન દ્વારા ટ્રાફિકને રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યો છે. પણ આગામી દિવસોમાં જો આવી જ રીતે વાહન ચાલકો પોતાની મનમાની કરશે તો પોલીસે કોઈ કડક પગલાં લેવા જ રહ્યા.